ભાજપના જ પૂર્વ ધારાસભ્યના પુત્રની દાદાગીરી અને મારામારી કરતો વીડિયો સામે આવ્યો છે. સુભાષબ્રિજ આરટીઓ કચેરીમાં વાહનમાં રેડિયમ પટ્ટા લગાવવા બાબતે પૂર્વ ધારાસભ્ય અમરીશ પટેલના પુત્ર પ્રિયાંક મારામારી કરી અને રાજ્યમાં પોતાની જ સરકાર હોવાનો રોફ જમાવી રહ્યા હતા. આરટીઓમાં કામ નહીં કરવા દેવાની ધમકી પણ તેના દ્વારા આપવામાં આવી હતી. રાણીપ પોલીસ આ મામલે પ્રિયાંક અમરીશ પટેલ સામે મારામારી અને એટ્રોસિટીનો ગુનો નોંધ્યો છે. તારીખ 23-8-2018 રોજ બપોરે 2 વાગ્યાની આસપાસ આરટીઓમાં જગદીશ મફતભાઈ પરમાર 45 વર્ષની ઉંમરના છે અને વર્ષોથી રેડિયમ પટ્ટી લગાડવાનો ત્યાં બિઝનેસ કરે છે. ધંધાકીય બાબતમાં પ્રિયંક અમરીશભાઈ પટેલ સાથે ધંધાકીય હરીફાઈના રેડિયમ પટ્ટી લગાવવાની બાબતમાં બોલાચાલી થઈ, ઝઘડો થયો. એમાં પ્રિયંક અમરીશભાઈ પટેલે જગદીશભાઈને ધક્કો મારતા એ નીચે પડી જતા એમને હાથે ફ્રેક્ચર થયું છે અને એટ્રોસિટીનો ગુનો રાણી પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. ફરિયાદમાં ઉલ્લેખ એનો કરેલો છે, પ્રિયંક અમરીશભાઈ પટેલ એ એક્સ એમએલએ છે, અમરીશભાઈ પટેલ એમના સન છે. જે બહારથી ગાડીઓ પાસિંગ કરવા માટે આવે છે અને જે રેડિયમ પટ્ટી લગાડવાનો બિઝનેસ છે એ આ પ્રિયંકભાઈએ પણ શરૂ કરેલો હોય, ધંધાકીય હરીફાઈના કારણે ગાડીમાં રેડિયમ પટ્ટી લગાડવા બાબતે ઝઘડો થયો.